आनन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय जय स्वामीनारायण भक्त चिंतामणि नु प्रकरण 151 गई वक्त जारे एक बार कथा करी थी त्यारे उत्तराजना साकरबाई नी बात वांची थी કે સાકરબાઈને મહારાજ કહી ગયા હતા કે હું તને લેવા માટે આવીશ અને પછી 4 દિવસ પછી એમની ભત્રીજીને મહારાજ આવીને કહી ગયા કે હું તારી કાકીને લેવા આવવાનો નથી એમ તું એને જઈને કહેજે ત્યાર પછીથી હવે બીજો પરચો સ્વામી લખે છે પ્રકરણ 151 ભક્ત ચિંતામણીનું વળી વાત કહું એક સારી હરિજન લેજો હૈયે ધારી કાનમ દેશમાં કે લોદ ગામ તિયા શેખ વલીભાઈ નામ સાચા સંતની વાત સાંભળી ગયા સત્ય આસ તાટડી સાચા જાણ્યા સદગુરુ સ્વામી બીજા જનાના ખરા હરામી પીર ફકીર મલા મલંગ તેને તજી કર્યો સતસંગ પછી સૌએ કર્યો એ વિચાર કર્યા વાલે બાઈ નાત બાર કેલોદ ગામ છે કાનમની અંદર કેલોદ ગામની અંદર એક વલીભાઈ મુસલમાન છે ભગવાનના સંતો જ્યારે વિચરણ કરતા હોય ત્યારે ભગવાનના સાધુ એવું જોતા નથી કે આ મુસ્લિમ છે આ હિન્દુ છે આ ક્રિશ્ચન છે એ તો જો એની વાતમાં પ્રતીતિ જે જીવને આવે એને સંતો ભગવાનની વાત કરે અહીં આપણે ત્યાં કામ કરવા માટે પેલો મેક્સિકન આવે છે મોજીસ તોય પણ સંતોએ એને વર્ષોથી અહીંયા આગળ કામ કરે છે તેને જે સમય બોલતો કરી દીધો એને અહીંયા આગળ બપોરે રોટલી શાક આપે એવું એને જમાડે ભલે બહાર જે કરતો હોય પણ સંતોનો ઉદ્દેશ એવો હોય કે જે જીવ અમારા યોગમાં આવે એનું અમે કંઈક બીજબળ કરીએ કે જેનાથી એ મહારાજમાં જોડાય અને સાચો સાધુ એ જ છે કે પોતાના યોગમાં આવેલા જીવને પરમાત્મા સુધી કેવી રીતે પહોંચાડું અને હું પણ પરમાત્મા સુધી કેવી રીતે આગળ વધું એવા લક્ષમાં જે મંડ્યો હોય એ જ સાચા સાધુ છે વલીભાઈને ત્યાં આગળ કેલોદ ગામની અંદર સાચા સંતો શ્રીજી મહારાજના એ જમાનાની અંદર બધાય ફેલ ફતૂર કરવાવાળા હતા અને ત્યારે મહારાજના સંતો જે જે ગામમાં જઈને બેસતા
શ્રીજી મહારાજ સંતોને એમ કહેતા કે સંતો તમારી વાતો નહીં તમારા વર્તન વાતો કરશે. વાતોથી તમારે કોઈને નહીં સમજાવવું પડે કે અમે આવા સાધુ છે, પણ તમારું વર્તન એવું હશે કે જે વર્તન જ બોલશે, સામેવાળા જીવના હૃદયમાં વર્તનથી હા પડશે કે ઓહો આવા સાધુ મેં જોયા જ નથી. એટલે એ વખતે આ પૃથ્વી ઉપર એટલો બધો અધર્મ વ્યાપેલો હતો કે ખોટા ધર્મગુરુઓના રાફડા ફાટ્યા હતા. આજ આટલા ફાસ્ટ યુગની અંદર પણ, હમણાં જ મેં થોડા દિવસ પહેલાં કીધું કે ભણેલાઓ એટલા અંધશ્રદ્ધાળુ છે કે જેના કારણે આજે ખોટા ધર્મગુરુઓના રાફડાઓ આજ ફાટેલા છે. તો જે જમાનાની અંદર આટલા મીડિયાઓની વ્યવસ્થા નહોતી, જે જમાનાની અંદર આટલું બધું કોઈ કોઈ ગુનો થાય તો એની અંદર ઊંડું ઉતરવાના કોઈ સાધનો નહોતા, કોઈ એવા માણસો નહોતા, એ જમાનાની અંદર કેટલો અધર્મ અને કેટલી અંધશ્રદ્ધામાં પ્રજા હશે, ગામડાની અભણ પ્રજા. તે સમયે જ્યારે ભગવાન સ્વામિનારાયણના સંતો જે જે ગામમાં જતા અને જીવને ભગવાન સ્વામિનારાયણના સાધુમાં ખેંચાણ થતું, મહારાજનું મૂકેલું લોહીચુંબક એવું છે કે મુમુક્ષુને ભગવાનના સાધુમાં ખેંચાણ થાય. કેલોદ ગામમાં એક વલીભાઈ કરીને મુસલમાન છે, એને સંતોને જોયા, સંતોને જોઈને આનંદ થયો, સંતોના દર્શન કર્યા, સંતોની વાતો સાંભળી, એને એવો ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામીના કળિયુગમાં એવા ભગવાન છે કે જે અંતકાળે પોતાના આશ્રિતને લેવા આવે છે. વલીભાઈએ સંતો દ્વારા ઘણી બધી વાતો સાંભળી, પણ એક વાત એના હૃદયને સ્પર્શી ગઈ કે જે સંતોએ એમ કીધું કે જે અમારા સંપ્રદાયની કંઠી પહેરે અને જે અમારા ઈષ્ટદેવનો આશ્રિત થાય એને અંતકાળે અમારા ભગવાન એને વિમાન લઈને લેવા આવે છે. હવે મુસલમાનની અંદર ક્યારેય પણ અલ્લાહ આ પૃથ્વી ઉપર આવતા જ નથી આવી બહુ દ્રઢ માન્યતા છે. મુસ્લિમ ગ્રંથોમાં મુસલમાન એવું માને છે કે ભગવાન આ પૃથ્વી ઉપર નથી આવતા, અલ્લાહ તો ક્યારેય આવતા જ નથી, પણ અલ્લાહના પેગંબરો આવે છે, અલ્લાહના મોકલેલા ઓલિયાઓ અહીંયા આવે છે, એવી માન્યતા એની ચોક્કસ છે. સત્પુરુષમાં દરેક ધર્મ માને છે, ક્રિશ્ચન પણ એવું માને જ છે કે ભગવાનનો અંશ ક્રાઇસ્ટ એટલે ભગવાનના મોકલેલા દૂત તરીકે અહીં પૃથ્વી પર આવ્યા છે, ભગવાન નથી આવતા. એટલે દરેક સંપ્રદાય એટલી વાત નક્કી છે, ભગવાન આ પૃથ્વી પર આવે છે કે નહીં એ માનવામાં કેટલાક માને છે, કેટલાક નથી માનતા, પરંતુ સત્પુરુષ આ પૃથ્વી પર આવે છે એમાં દરેક માન્ય કરે છે. મુસ્લિમ સમાજની અંદર માન્યતાથી સાવ વિરુદ્ધ, માન્યતાથી તદ્દન વિરુદ્ધ વાત સંતો દ્વારા થઈ કે ભગવાન અત્યારે પૃથ્વી પર પ્રગટ વિચરણ કરે છે. હવે કોઈ વ્યક્તિએ આખી જિંદગી જે પોતાના સિદ્ધાંતો સાંભળ્યા છે એનાથી વિરોધની વાત એક વખતમાં આવે, ગમે એટલો ખેંચાણ થયેલું હોય પણ તરત હા ના પડે. ઘણા એવા હોય છે મુમુક્ષુ કે આપણને મળે, આપણે કંઈક થોડું એને આપણું જીવન જોઈએ, આપણને ખાતા પીતા નાતા ધોતા બધી રીતે જોયા હોય સંતોને, તો એને એવો ગુણ આવે કે સાધુ બહુ સારા છે. પણ જ્યારે એની વર્ષોની જે માન્યતાઓ ચાલી આવતી હોય કે એની માન્યતા એવી ચાલી આવે છે કે મહારાજ કરતાં એને કોઈ કોઈક વાછડા દાદાને માનતો હોય ને એને જ સર્વોપરી માને છે, કોઈ માતાજીને માને છે ને એને જ સર્વોપરી માને છે, આવી બધી એની જે માન્યતાઓ હોય એ માન્યતાઓનો ફેર સંતો એક વખત વાત કરે ને તરત નથી પડતો, કોઈકને પડી જાય છે. કોઈક એવો પૂર્વનો બહુ જોરદાર મુમુક્ષુ હોય કે જેને સાધુમાં પહેલી જ વખતે જીવ બંધાઈ જાય અને સાધુ એને કે મહારાજ કરતાં પ્રધાન કાંઈ નથી ને હા પડી જાય, એવા બહુ ઓછા હોય. નહીં તો એ એવું કે સંતો બહુ સારા છે, સંતો બહુ સારા છે, પણ આ અમુક વાત કરે છે ને ખબર નહીં આપણી ફિટ નથી થતી કે શું કેવી રીતે કરતા હશે. આમ તો હારા છે એટલે આમ તો સાચું કહેતા હશે પણ આપણને સમજાતું નથી. જો વધારે હારો મુમુક્ષ હોય તો આવું વિચારે, કાંઈ એવું વિચારે કે સંતો આમ બધી રીતે સારા, બધું ધર્મ નિયમ પણ બધું આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે, બીજું કંઈ કરે નહીં, એવું કે મુમુક્ષુ છે. એને એટલી તો ખબર પડી કે દુનિયાની અંદર મેં ઘણા સાધુઓ જોયા અને ઘણા જોયા, પણ આવી રીતે વર્તન આવી રીતે જીવન જીવતા મેં નથી જોયા. પરંતુ એને એવી હા ના પડે કે આ આમ આ આવું હોય. આપણે અહીંયા આગળ એક કાર્પેટની દુકાન ને ત્યાં આગળ સંતો ગયા હતા, મામા તમે આરે હતા, તો જ્યારે અમે એક બે વખત ગયા અજીત ભગત એને પરિચય આપ્યો કે ભાઈ આ સંતો આવી રીતે રહે, આમ કરે તેમ કરે ઓલું કરે, તો એને ભાવ થઈ ગયો,
ભાવ એટલે કે ઓહો, એને આશ્ચર્ય લાગ્યું કે આવું તો હોય જ નહીં, આવું તો મેં કોઈ દિવસ જાણ્યું જ નથી, આવી રીતે રહેવાય જ નહીં. પૈસો ના હોય, સ્ત્રીયારે વાત નહીં કરવાની, સ્ત્રીયારે તો સમજ્યા પણ પૈસો નહીં રાખવાનો, પૈસો પોતાનો કરીને કાંઈ નહીં રાખવાનો, તેને આશ્ચર્ય લાગ્યું. પરંતુ એને જો તમે એવું કહો કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને તું આ બધું બીજું બધું છોડ અને મંદિર આવતો થઈ જા, તો તરત નહીં આવે. એને ગુણ ચોક્કસ આવ્યો, કારણ કે બે પાંચ વખત આપણે આમ સાઈડ ઉપર ઊભા રહ્યા હોય, સાઈડ પર બેઠા હોય, એને કીધું હોય અહીં અડતા નહીં, અમને ના અડતા, આ બધી વાત કરી હોય, એટલે એને ચોક્કસ એવો કોઈ ગુણ આવે કે કાંઈક આ લોકોમાં વિશેષ છે. પરંતુ તરત જીવમાં હા પડવી એ પૂર્વનો મુમુક્ષુ હોય ને એને પડે. અને એમાં પણ બહારની કોમનો હોય, મુસ્લિમ હોય ને ક્રિશ્ચન હોય, અને એને હા પડી જેવી કે ભગવાન સ્વામિનારાયણનો મારે ધર્મ સ્વીકારવો છે, એ તો પૂર્વનો બહુ મથતો મથતો કોઈ આવ્યો હોય, આજે હિન્દુઇઝમમાં હોય અને કોઈ આજે હેમરાજ શાહ વૈષ્ણવ હતા ચુસ્ત મર્યાદીને, એ સ્વામિનારાયણના સત્સંગી ગોપાળન સ્વામીની કૃપાથી થયા, એવી રીતે આજે કોઈ ગમે ત્યાં હિન્દુઇઝમમાં ન્યાથી આવવું એ એને સહેલું છે, પરંતુ આખી કોમ્યુનિટી બદલી જતી હોય, મુસલમાન અને ક્રિશ્ચનમાં હોય અને ન્યાથી એને સ્વામિનારાયણમાં વળી જવું કે કોઈ બીજા ધર્મમાં વળી જવું એ એને બહુ પ્રતીતિ હોય તો જ થાય. વલીભાઈ એ પૂર્વના મુમુક્ષુ છે. ભગવાનના સંતોની વાતો સાંભળી અંતકાળે ભગવાન સ્વામિનારાયણ લેવા આવે છે. વલીભાઈને સૌ પ્રથમ તો આમ થોડું થયું કે આવી વાત તો આપણે સાંભળી નથી, આ તો હાવ નવીન છે. પણ વલીભાઈએ એવું વિચાર્યું કે જે ઓલિયાઓ આ પૃથ્વી ઉપર આજ સુધી મેં ઘણા મુલ્લાઓ અમારા જોયા, ઘણા મુલ્લાઓય જોયા, ઘણા મલંગોય જોયા, ઘણા ફકીરે જોયા, આ બધી એના સાધુઓની જાત છે. જેવી રીતે આપણે ત્યાં કેમ ગુરુજી હોય ને પછી સાધુ હોય ને પછી પાર્ષદ હોય ને આવા બધા જે આપણે આમ વિભાગો છે, સાધક હોય, એવી રીતે એની અંદર પણ ફકીર, મુલ્લા એવી અલગ અલગ સાધુની એ પ્રકારની ડિગ્રીઓ છે. સાધુ એ પ્રકારના એ લોકો કરે છે, એ પ્રકારના એના એના એનો એનો સંપ્રદાય વધારવા માટે એવી રીતના ઉપદેશકો હોય છે. તો એ બધાને એને ઘણાઈને જોયા હતા, ઘણાઈને સાંભળ્યા હતા, ઘણા થકી એને જે કંઈ જ્ઞાન એના સંપ્રદાયનું હતું એ મેળવ્યું હતું. પરંતુ એને આ સંતોમાં વિશેષ એ દેખાયું કે આ સંતોના ધર્મનિયમ સ્ત્રી અને ધનના પાક્કા ત્યાગી, એકદમ સાત્વિક અને સાદો આહાર, એકદમ સાદું જીવન, જરૂરિયાત બિલકુલ નહીં એવા નહિવત જરૂરિયાતવાળા, અને ગમે ત્યાં ઝાડ નીચે ઉતર્યો હોય, હરિભગતના ફરજામાં ઉતર્યો હોય તો પણ પોતાની મર્યાદાથી બહાર ના જાય એવા, આ બધું વલીભાઈ કેલોદ ગામની અંદર એક મુમુક્ષુ હોય એ હંમેશા જોતો જ હોય, અને મુમુક્ષુએ હંમેશને માટે જોવું જ જોઈએ. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જનાશે રે આ સૈયેના અંતરનો. જેને મળવે કલ્યાણ માન્યું છે, અથવા તો જેને મળવાથી મારું કલ્યાણ થશે એવું તમારે નક્કી કરવું છે, એની ભેગા રહો, એને જમતા ખાતા નાતા ધોતા ઊંઘતા જો, પથારી લઈને ઊંઘી જાઓ. એટલે તો મામા જો તમે શુક્ર શનિ રવિ અહીં મંદિરમાં હુવન ચાલુ કરી દીધું, સંતો ભેગા સંત નિવાસમાં, જેનાથી બહુ સારું. એનાથી બે વસ્તુ થાય કે ક્યારેય પણ આપણું મન ડગમગાટ કરે, આપણી બુદ્ધિ ડગમગાટ કરે, તો જેને આપણે જોયું જ છે, આપણી નજરની સામે જોયું છે, કોઈએ સાંભળ્યું છે ને કોઈએ નજરની સામે જોયું છે, ને ખાતા પીતા નાતા ધોતા વ્યવહારમાં બધી રીતે જોઈ લીધું હોય, અને પછી જીવમાં હા પડે એ કોઈ દી જાય નહીં. અને જો એવી રીતે ના જોયું હોય અને વાતો એ કરીને જ ખાલી થયું હોય ને તો ગનાન ઉડી ગયું ઝાકળની જેમ. કેમ? કારણ કે એને વાતો એ કરીને કરેલું હતું, એને કોઈ દિવસ પાસે રહીને સાધુનું જીવન નહોતું જોયું. એના કારણે એને જે તે સમયે દેશકાળનું વિપરીતપણું થયું, શબ્દનું વિપરીતપણું થયું, સંઘનું વિપરીતપણું થયું, ત્યારે એની બુદ્ધિ ફરી ગઈ. અને કેટલાય ભક્તો એવા છે કે જેને દેશકાળ સંઘ બધું વિપરીત થયું તો પણ એને સાધુ ના છૂટે, બધું જ વિપરીત, એના દેહના સંબંધી પણ વિપરીત હોય એમાં તો પણ એને સાધુ ના છૂટે. એની પાછળનું કારણ એક છે
કે એને જે દિવસે સાધુનો સંગ કર્યો, સાધુને ઓળખ્યા, તે દિવસે પારદર્શકતાથી એના દર્શન કરેલા, એના તમામ જીવનના પાસાઓને એને જોઈ લીધેલા છે, એના કારણે એને એ સંગ ના છૂટ્યો, બાકી તો છૂટી જાય. એટલે વલ્લીભાઈએ સંતોને જોયા ને, એટલે પેલા ફકીરને, મુલ્લાને બધા ઉડી ગયા. વલ્લીભાઈ કે આવા સાધુ તો જોયા નથી. પછી એને સત્સંગ કર્યો, ભગવાનના સંતોના હાથે કંઠી બાંધી, જેવી કંઠી બાંધી, નાતવાળા કે વલ્લીભાઈ વિમુખ, કાઢો બારા. સ્વામિનારાયણનો સત્સંગ હિન્દુ હિન્દુ થયો, આપણી નાતને અભડાવ્યા હતો અને કાઢો નાત બારો. નાત બારા કાઢ્યા વલ્લીભાઈને. વલ્લીભાઈએ કીધું, હું નાત બારો રહેવાનું પસંદ કરીશ, પણ સ્વામિનારાયણ ભગવાનને એના સાધુને છોડવાનું પસંદ નહીં કરું. વાલા ભક્તો, એટલું વિચારો કે એક મુસલમાનને જો ભગવાન સ્વામિનારાયણની દ્રઢતા સંતોના ઉપદેશથી થતી હોય, અને એ મુસલમાન એક સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ દેવ નહીં આવું સ્વીકારીને નાતબારો થતો હોય, અને આપણે વર્ષોથી સ્વામિનારાયણના સત્સંગી કહેવાતા હોઈએ, વરતાલના ને અમદાવાદ મૂળ દેશના ને આ દેશના ને ઓલા દેશના ને મૂડીના ને હળવદના ને જ્યાંના આપણે કહેવાતા હોઈએ, ત્યાંના આપણે વર્ષો જૂના સત્સંગી કહેવાતા હોય, ને આપણને મહારાજ સિવાય અનંત જગ્યાએ પ્રતીતિ હોય. મહારાજને તો આપણે માનતા જોઈએ, મહારાજનું સિંહાસન તો આપણા ઘરમાં હોય જ, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કરતા જોઈએ, પણ તોય આપણને 70 દેવી દેવતાઓની માનતાઓ હોય ને, 70 ગ્રહોની વીંટીઓ પહેરવી પડતી હોય ને, 70 દેવોના માંદળિયાઓ કરવા પડતા હોય, તો આપણે હારા કા વલ્લીભાઈ હારા એ આપણે વિચારવું જોઈએ. એક મુસલમાન એને જે દિવસે સાધુનો સંગ થાય તે દિવસથી એવું વિચારે છે કે આજ પછી સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ધણી નહીં. અને આપણે વર્ષોથી કેટલી કથાઓ સાંભળી હોય, અને કેટલી કથાઓ રોજ સાંભળવા જોઈન્ટ થઈ જતા હોઈએ લાઈવ કથામાં બધે, અને મંદિરોએ પણ જતા હોઈએ, પણ પેલો બાપદાદાનો સત્સંગ હોય ને એટલે મહારાજ સિવાય પ્રતીતિ બીજે બધે બહુ આવે. ઓલા માતાની પૂજા કરવી પડે, ઓલા દેવની પૂજા કરવી પડે. હા, બધું સાચું છે, ખોટું નથી, રિસ્પેક્ટ ઓલ, બધા આપણા માટે વંદનીય છે, પણ ફોલો વન, ભગવાન સ્વામિનારાયણે જે કીધું હોય એ કરવાનું, ભગવાન સ્વામિનારાયણે જે કંઈ આજ્ઞા કરી હોય એ કરવાનું, ભગવાન સ્વામિનારાયણે આપણને જે જે વસ્તુની અંદર આદેશ આપ્યો હોય અથવા તો છૂટ આપી હોય. જેમ કે આજે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે તમારે કષ્ટભંજન દેવ પાસે જાવું તો જાઓ, એ ઉપાસના નથી ફરતી કેમ, અને એની અંદર કોઈ પ્રકારની નિષ્ઠા પણ નથી ફરતી કેમ, કારણ કે ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વચન છે. તમે શ્રાવણ મહિનો છે, શિવજી અને બિલીપત્ર ચડાવો, કોઈ ઉપાસનાની આજ્ઞા, કારણ કે શ્રીજી મહારાજની એમાં આજ્ઞા છે. પરંતુ જે આજ્ઞાઓ શ્રીજી મહારાજની જે વસ્તુમાં ના હોય એ વસ્તુ આપણે કરીએ ત્યારે નિષ્ઠામાં ફેર કહેવાય, અને જેને યથાર્થ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા હોય એને તો એમ થાય મારા તો બધું જ પૂજન મહારાજમાં આવી ગયું, મારે ભૂત પેતાદિકનો ઉપદ્રવ કે મારે કોઈ પણ પ્રકારનો રોગાદિક આપતકાળ એક સ્વામિનારાયણ મંત્રની અંદર બધુંય આવી ગયું, એવી નિષ્ઠા પાકી થાય તો એ બહુ સારું. પણ એનાથી નીચલા લેવલે જઈએ તો આટલે સુધી જ જઈએ કે મહારાજે જે કીધું હોય જેના માટે જેને નિમ્યા હોય ત્યાં જવું એ તો બરાબર છે, કે આજે સુપ્રીમ કોર્ટનો કેસ સુપ્રીમ કોર્ટમાં હાલે અને નાની કોર્ટનો કેસ નાની કોર્ટમાં હાલે, એમ મહારાજ આ બધી નાની કોર્ટો બનાવી રાખી છે. એટલે આપણે કાંઈ કેસ નાનો હોય તો મહારાજને હેરાન કરવાની જરૂર નહીં, નાની કોર્ટમાં પતાવી દો, વાંધો નથી. પરંતુ એટલું તો નક્કી હોવું જ જોઈએ કે મહારાજ જો અત્યાર પ્રગટથી નવો કાયદો કરે કે મહારાજ કે મારા સિવાય ક્યાંય નહીં, કોઈ જગ્યાએ જવું જ નહીં તમારે, તો આપણે કોઈ જગ્યાએ ના જવું. અને સાચા યથાર્થ ભક્તો તો એક મહારાજ સિવાય બીજે કંઈ પ્રતીતિ રાખતા નથી, એવા લાગટ ભક્તોના દ્રષ્ટાંતો અત્યારે લાઈવ આપણે જીવન જો કહીએ ને તો અત્યારે લાગટ છે કે જેના દેહની અંદર કેટલા રોગાદિક આપતકાળ આવ્યા હોય ને, કેટલો રોગ આદિક બધું હોય ને, ઘરમાં કેટલો ઉપદ્રવ હોય, છતાંય પણ એને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠામાંથી પાછા નથી પડતા. ફક્ત એને પૂછો ત્યારે એટલું કે મહારાજની જે ઈચ્છા હશે એ થશે, મહારાજ ઉપર છોડ્યું છે સ્વામી, આમ કે મહારાજ ઉપર છોડ્યું છે. એટલો મહારાજ ઉપર છોડ્યું છે આટલું કે ને તો અમારી સંતોની છાતી આમ ગજગજ ફૂલી જાય કે વાહ, અને આટલા દુઃખની વચ્ચે આવા શબ્દો એ કહે છે કે મહારાજ ઉપર છોડ્યું છે, મહારાજને જે કરવું હશે એ કરશે, એવા ભક્તો પાસેથી જ્યારે એટલું અમે સાંભળીને કે મહારાજ ઉપર છોડ્યું છે, ત્યારે અમારા જીવનમાં તો એટલા દુઃખ આવતા ન હોય, પણ ક્યારેક કોઈ પ્રસંગોપાત, માન અપમાન આદિક કે કોઈ પ્રકારના બીજા પ્રસંગો ઊભા થાય ત્યારે આપણને તરત અમને પણ અંતરદૃષ્ટિ થઈ જાય કે ગ્રહસ્થ જો આટલી સમજણ રાખતો હોય તો આપણે કેટલી રાખવી પડે.
મારે ને તમારે બેયને આમાં કોઈ બાકાત નથી. મહારાજનો સંપૂર્ણ ભરોસો એ તો જ્યારે કટોકટીનો સમય આવે ત્યારે જ ખબર પડે કે મહારાજ ઉપર કેટલો વિશ્વાસ છે. જ્યારે આપણું ધાર્યું બધું થતું હોય, આપણા મનનું ધાર્યું બધું પૂરું થતું હોય, આપણને માન સન્માન આદિકની બહુ પ્રાપ્તિ થતી હોય, આપણને પાંચ જીવ પૂછી પૂછીને કામ કરતા હોય, ત્યાં તો હવને થાય મહારાજની ઈચ્છા એ થાય છે. પણ તમને વાટી નાખે મહારાજ, આખા કચડી નાખે, હાવ તમને કિંમત વિનાના કરી દે, અને હાવ 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 આમ તમને હાવ આમ આલીમવાલી જેવા કરી દે, અને તોય એમ થાય મારા મહારાજની જે ઈચ્છા છે એ જ થતું હશે ને, ત્યારે મહારાજ રાજી થાય. વલી ભાઈ, શ્રીજી મહારાજનો બહુ પાકો નિશ્ચય કર્યો છે. નાત લોકો એને નાતબારા કર્યા, પછી એને વર્ષ ચાર વીતી ગયા. જેને વીતી ગયા વર્ષ ચાર, નહી વલીને સંશય લગાર. વલીભાઈને ચાર વર્ષ સત્સંગ થયા ને થયા, પણ આમાં નિષ્કુળાન સ્વામી લખે છે એને ક્યારેય શંકા ના થઈ કે આ ભગવાન સ્વામિનારાયણનો હું આશ્રિત થયો છું. એને નથી કાંઈ ખેતીમાં ફાયદો થયો, વધારે રૂપિયા નથી આવ્યા, એને નથી કાંઈ બહુ સુખ્યો થઈ ગયો, ફક્ત એને ભગવાનનું ભજન કરે છે અંતરમાં શાંતિ થાય છે, અને લોકોએ નાતબારા કર્યા એટલે ચાર વર્ષ સુધી નાત રોજ મેનાટોણા મારે, કારણ કે એને રહેવાનું રોજ મુસલમાન ભેગા, અને ભજવાના સ્વામિનારાયણને વિચારો તો ખરા કે એને કેવી રીતે સ્વામિનારાયણ રાખ્યા હશે મુસલમાન નાતની વચ્ચે. અમેરિકાની અંદર અલીભાઈ, હા, મામાના સ્ટોરની બાજુમાં સ્ટોર હતો, સાત વર્ષથી અલીભાઈ કથા સાંભળે છે. લો, જે દિવસે અહીં સંતો અમેરિકામાં હતા, આજથી 2006 થી 2009 સુધી, ત્યારે અને ત્યાર પછી પણ સંતો અહીં રહ્યા, ત્યારના કથા એ સાંભળે છે. અલીભાઈ મુસલમાન છે, પાકિસ્તાનના છે, પાકિસ્તાની છે, છતાંય પણ રોજ કથા નિત્ય નિયમિત સંતોની સાંભળે છે, અને સંતોની કથા સાંભળીને એને હૃદયમાં શાંતિ થાય છે, એટલે તો રોજ સાંભળે જ, બાકી મુસલમાન કેવી રીતે કથા સાંભળે. અને એક વખત મળવા પણ મને આવ્યા હતા, અને મેં કુરાન પણ માગ્યું હતું, ત્યારે મને બે હાથ જોડીને કીધું હતું, મને કે સ્વામી કુરાન હું તમને પહેલાં તો કીધું હું આપીશ બે ચાર દિવસમાં, પછી થોડું આમ તેમ કર્યું, પછી ફોન કર્યો, કેમ? તો કે તમારે હિન્દુમાં ગ્રંથોની કોઈ કિંમત ના હોય, કે તમે બધું સાચું, પણ તમારું ગ્રંથ હોય ને ગમે ને પડ્યો હોય, અને અમારે કે કુરાનને ગમે ને એમ નહીં મૂકવાનું. એટલે સ્વામી મને આમ થોડો ભય લાગ્યો, મેં કહ્યું વાંધો નહીં, હરખું સાચવીશું. પછી મોકલાયું હતું, એનું થોડું વાંચ્યું, આપણે અભ્યાસ ક્યારેક થોડો કરી રાખ્યો હોય ખ્યાલ આવે કોઈ મુસ્લિમ મળે, અને જ્યારે એનો જ ગ્રંથ, કારણ કે કોઈ વ્યક્તિને સમજાવવા માટે એનું જ જે હોય એના દ્વારા સમજાવો તો એને વહેલું ઉતરે. અંદર લખ્યું હોય કે ભાઈ દારૂ પીવે મારા લોહી પીવા બરાબર છે, એવું કુરાનમાં હોય ને તમે એ વાક્ય એને કહો કે આવું લખ્યું છે તારા ખુદાએ, તો એને હા પડે. પણ એવું તમે ના હોય ને તમે કહો અમારા ગ્રંથોમાં આવું લખ્યું છે, તરત એને હા ના પડે. કોઈ પૂર્વનો મુમુક્ષુ હોય એને પડી જાય, વલીભાઈ જેવો કે જેને પડી ગઈ. હા, ચાર વર્ષ સુધી લોકોના મેનાટોણા એને સહન કરે, પરંતુ ક્યારેય પણ વલીભાઈએ એ સત્સંગને છોડ્યો નહીં. ચાર વર્ષ વીતી ગયા, વલીભાઈને બિલકુલ શંકા નથી કે સ્વામિનારાયણ ભગવાન સાચા હશે કે ખોટા હશે. એને એક જ વાત, હું સ્વામિનારાયણનો થયો એટલે સ્વામિનારાયણ જે કરે મને મંજૂર છે, મારે એનો દ્રઢ આશરો છે, બસ. ભલો ભક્ત જગત નહીં જેને, સ્વામી વિના માને નહીં કેને. ભલો ભગત થઈ ગયો, જગત તો એના હૃદયમાં છે જ નહીં, અને સ્વામી વિના બીજા કોઈને માનતો નથી, કહેતા સ્વામિનારાયણ સિવાય હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, આવી દ્રઢતાવાળો ભગત છે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સહુ ઉપર રહી સુજાન, એમ કરતા હરિ ભજન, તેને વીતી ગયા બહુદન. પોતી અવધિ દેહની જ્યારે, આવ્યા તેડવા મહારાજ ત્યારે, લાવ્યા રથ વેલ ને વિમાન, આપે અશ્વે બેસી ભગવાન. આવી વાળીમાં ઉતર્યા નાથ,
બહુ સખા છે પોતાને સાથ. વલ્લીભાઈ આખી જિંદગી ભગવાન ભજ્યા, સાધુના વચનમાં વિશ્વાસ, આ વાત બહુ નક્કી છે. શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે કીધું મોક્ષનો અસાધારણ હેતુ શું છે, તો ભગવાનના સંત જેમ કે એમ નિશંકપણે વર્તું એ જ મોક્ષનો અસાધારણ હેતુ છે. કોઈ ભગવાનના મોટા પુરુષો તમને જે આજ્ઞા કરે છે અને જેટલી આજ્ઞા કરે છે અને જે પ્રમાણે વર્તવા કહે છે એમાં મન કર્મ વચને જે મુમુક્ષુ વર્તે છે એને મોટા પુરુષોએ જે વચન આપ્યું હોય એમ જ થાય છે. સત્પુરુષ કે વચન હે જોઉં, બ્રહ્માંડ ફીરે યહ ફીરે નહીં સોઉં. સત્પુરુષના વચન છે, બ્રહ્માંડ ફરી જાય પણ એના વચન ફરતા નથી. એસો દ્રઢ રખી વિશ્વાસા, અનન્ય હોના દ્રઢ હરિદાસા. એવો દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનના પાકા ભગત થવું. વલીભાઈ છે, એ વલીભાઈને ભગવાનના સાધુના વચનમાં વિશ્વાસ રાખીને એને આખી જિંદગી ભજન કર્યું, આખી જિંદગી મહારાજને ભજ્યા. તો અંધકાળે મહારાજ રથ, વેલ, વિમાન આટલું બધું લઈને આવ્યા, કેટલા બધા વાડી, કેટલા બધા મુક્તોને લઈને આવ્યા. અને વલીભાઈ ખેતરમાં ખેતી કરે છે ને, વાડીમાં જ ઉતર્યા મહારાજ બધું લઈને, સર સામાન લઈને. દેઠો વાડી વાળે તે પ્રસિદ્ધ, રથ વેલા વેલ વિમાન બહુવિધ. વાડીવાળાએ જોયું, પેલો વાડીવાળો ખેતી કરતો હતો ને, એને જોયું કે ઓહો આટલા બધા રથ, આટલી બધા ગાડાઓ, આટલા બધા વિમાનો. એને એની ચિંતા તો ના થઈ, પણ એને ચિંતા કઈ થઈ? ઘણા ગોળા બળદ અપાર, બોલ્યો રખવાળો તે હવાર. બહુ બળદ જોયા, બળદ તો એક એક ગાડે બે બે હોય, કેટલા બધા બળદો થાય, કેટલા બધા ઘોડાઓ થાય. રથ લઈને આવ્યા હોય મહારાજ, એક રથે પાંચ પાંચ ઘોડા જોડ્યા હોય તો કેટલા બધા ઘોડાઓ થાય. એવા ઘોડાને બળદના આમ આખા ખેતરો ભરાઈ ગયા. અને ઓલો વાડીવાળો ગભરાયો કે આટલા બળદો ને આટલા ઘોડાઓ મારા ખેતરનું થશે. હું દોડતો દોડતો આવ્યો, મારી ખેતી આ જાશે ખવાઈ, અમારે છે આટલી જીવાઈ. અમારા જીવતર માટે આટલું છે ને અમારી ખેતી, આ ઘાસ જો આ બળદો ને ઘોડાઓ ખાઈ જશે અમારું શું થશે. ભગવાન આગળ પ્રાર્થના કરે છે કે આ બધા બળદો ને તમારા ઘોડાઓને કાઢો અહીંથી, નહીં તો અમારું ખેતર બધું રંજાડી નાખશે. ત્યારે ભગવાન બોલ્યા, ત્યારે બોલી આ દીન દયાળ, ચિંતા મ કર તું રખવાળ. આ બળદ ને ઘોડા અમારા, તારી ખેતીના નહીં ખાનારા. અમારા બળદ ને ઘોડા તારા ઘાસમાં માથું ના મારે, આ તો બધા મુક્તો છે. તને બળદ દેખાય છે, તને ઘોડા દેખાય છે, અમારો ઘોડો ને અમારો બળદ આ અક્ષરધામના ખોરાક ખાવાવાળા, તારા ઘાસમાં મોઢા ના મારે. ભગવાનનો ભક્ત હોય, જે અક્ષરધામનો અધિકારી છતે દેહ થઈ ચૂક્યો હોય, અથવા તો જે અક્ષરધામના રસ્તા ઉપર ચાલેલો હોય, આ વાત એવું કહે છે. જો અક્ષરધામની અંદરથી આવેલા બળદ અને ઘોડા પણ જો અહીંના ઘાસમાં મોઢું ના મારતા હોય, તો જેને અક્ષરધામના અધિકારી થવું હોય અથવા તો અક્ષરધામનો અધિકારી આ થઈ ચૂક્યો છે, એનું લક્ષણ એક જ છે, અહીંના પંચ વિષયોમાં ક્યારેય મોઢા નથી મારતો. પંચ વિષયરૂપી ઘાસ, ભગવાનના સંબંધ વિનાનું જે ઘાસ છે, એવું ખાવા માટે ક્યારેય લલચાતો નથી. શબ્દરૂપી ઘાસ, સ્પર્શરૂપી ઘાસ, ગંધરૂપી ઘાસ, સ્વાદરૂપી ઘાસ, સ્પર્શરૂપી ઘાસ, આ ઘાસને ખાવા માટે ક્યારેય લલચાતો નથી. એને તો સ્પર્શ એક પુરુષોત્તમનો હોય, શબ્દ એક પુરુષોત્તમ નારાયણનો હોય, એને ગંધ પુરુષોત્તમ નારાયણના શરીરનો હોય, એને રસ પુરુષોત્તમ નારાયણના પ્રસાદનો હોય. આ બધાનો એને રસ હોય, બીજો રસ ના હોય, એની વાણી દ્વારા પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ નારાયણના મુક્તોના વર્ણન સિવાયની બીજી વાત ના હોય, આવો હોય. મહારાજ કે અમારા ઘોડાને બળદ એ તારું આ ઘાસ ખાવાવાળા નથી, ભાઈ ચિંતા ના કરીશ. અમે આવ્યા છીએ અહીં આજ,
વલી ભાઈને તેડવા કાજ. અમે આટલા બધા બળદને ઘોડા લઈને આવ્યા છે અમારા વલી ભાઈ, અમે આમ તો લેવા માટે એક ઘોડો ને એક હાથી ને એક રથ એક ગાડું લઈને એક વિમાન લઈને જતા હોઈએ, પણ વલી ભાઈએ અમારી માટે નાતબારા થઈને આટલો સત્સંગ કર્યો એટલે અમે મોટો આખો સરંજામ લઈને વલીભાઈને લેવા આવ્યા છે. વલીભાઈને અમારા અક્ષરધામમાં લેવા આવ્યા છીએ. એમ એને કહી અવિનાશ, પછી આવ્યા વલીભાઈ પાસ. એને એવું કહીને મહારાજ વલીભાઈ પાસે આવ્યા. થયા વલીભાઈને દર્શન, લાગ્યો પાય કહે ધન્ય ધન્ય. વલીભાઈ તો રાજી રાજી થઈ ગયા કે મારા મોટા ભાગ. એ સંતોએ એ દિવસ મને કીધું કે અંધકાળેમાં અમારા ભગવાન લેવા આવે છે, પ્રભુ તમે આજ મને દર્શન દેવા આવ્યા. મારે હતો ભરોસો તમારો, જાનું જરૂર નહીં વિસારો. વલીભાઈની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા, મહારાજના ચરણારવિંદમાં પડ્યા અને મહારાજને કે પ્રભુ મને ચોક્કસ તમારો ભરોસો હતો કે તમે ચોક્કસ આવશો જ, તમે મને નહીં ભૂલો આવો, મને ચોક્કસ ભરોસો હતો પ્રભુ અને તમે મારો ભરોસો સાચો કર્યો. પ્રેમાનંદ સ્વામીએ ગાયું ને, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, નહીં સાધન બાલ વચન ચાતુરી, એક ભરોસો સરને ગીરધારી. મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. મહારાજ એટલું ઈચ્છે છે તમને કેવું બોલતા આવડે છે, કેવી રીતે તમને વર્તતા આવડે છે, કેવી રીતે તમને વ્યવહાર કરતા આવડે છે, કેવી રીતે તમે સંસારના વ્યવહારો કરો છો એ મહારાજને કાંઈ નજરમાં નથી. ભગવાનને તો એક જ નજરમાં છે કે પડે પડે આને મારો ભરોસો કેટલો છે, પડે પડે આને મારું કરતાપણું કેટલું છે, પડે પડે આ કેટલો દીન થાય છે અને કેટલું એને મારા પ્રત્યેનો લગાવ છે, ભગવાન આટલું જોવે છે. અને વલીભાઈને એક આશીર્વાદ કહો કે નાત બારા થયા ને એટલે નાત આખી રોજ સવારથી હાં સુધી એક જ પિંજન કરે, એટલે તું સ્વામિનારાયણનો, તું સ્વામિનારાયણ, તે એને સ્વામિનારાયણ વધારે પાકા થયા. આપણે લોયાધામમાં કેમ બધા કે લોયાધામ, એને એવું કીધે રાખ્યું તો અહીં વધારે પાકા થયા, એની નિષ્ઠા વધારે પાકી થઈ, એને મહારાજ ગુરુજી સંતોમ નિષ્ઠા વધારે પાકી થઈ. એવી રીતે વલીભાઈને નિત્ય કુસંગનો શબ્દ પડતા, મહારાજે કહ્યું પાકો હરિભગત કોણ છે, કુસંગમાં જાય તો રતિવા વધે પણ ઘટે નહીં, એમ વલીભાઈ વધ્યા. મહારાજના ચરણમાં પડીને રડતા રડતા મહારાજને કે પ્રભુ મને ભરોસો હતો કે તમે મને નહીં વિસારો, આખરે તમે તમારું વચન સાચું કર્યું. ત્યારે નાથ કહે અમે આજ આવ્યા તમને તેડવા કાજ. અમે આજ તને લેવા માટે આવ્યા છે, ખાલી દર્શન આપવા નથી આવ્યા વલીભાઈ. અમારા સાધુએ કીધું હતું ને કે અંતકાળે અમારા ભગવાન લેવા આવે, તમને અમે અક્ષરધામની અંદર લેવા આવ્યા છે. અક્ષરધામની અંદર આવે તમારી ત્યાં સીટ, ગોપાળન સ્વામીન, મુક્તાનંદ સ્વામીન, બધા સંતોન ભક્તો બેઠા છે. જે સંતો અહીં આવ્યા હતા એવા સંતોના તમને ત્યાં અનંત મુક્તોના દર્શન થશે ને મુક્તોની વચ્ચે અમારે તમને દિવ્ય તનુ આપી અમારી મૂર્તિના સુખની વચ્ચે તમને બેસાડવા છે. હાલો, ઓહો વાલા ભક્તો, આપણા જીવનમાં પણ આ ઘટના આપણા અંતકાળે અંતિમ શ્વાસે અવશ્ય મેવ બનવાની છે. આપણે દિલથી ભગવાનને ભજેલા હોઈશું, આપણે દિલથી મહારાજને ભજ્યા છીએ, આપણે દિલથી પૂજ્યપાદ ગુરુજીના રૂડા આશીર્વાદને રાજીપો મેળવ્યો છે, આપણા જીવનની અંદર આ જ ઘટના ઘટવાની છે. ભલે મોઢામાંથી આપણે અંતકાળે નહીં બોલી શકતા હોઈએ, ભલે કદાચ આપણી અવસ્થા એવી હોય કે આપણી આંખો બંધ થઈ ગઈ હોય, બેભાન અવસ્થામાં પણ આપણે દેહ મૂકીશું, આપણો એક્સિડન્ટમાં દેહ જશે, એટેકથી દેહ જશે, કિડની ફેલ જશે ને દેહ જશે, કોઈ પશુ પક્ષી આપણને મારી નાખે ને આપણો દેહ જશે, કોઈ ઝેરી જનાવર કરડશે ને દેહ જશે, પર્વત ઉપરથી પડી ગયા ને દેહ પડશે, દરિયામાં ડૂબી ગયા ને દેહ પડશે, એન કેન પ્રકારે સારી રીતે કે ભૂંડી રીતે દેહ પડશે. આ દેહનો અંતકાળે અગ્નિ સંસ્કાર થયો કે ના થયો એવી અવસ્થામાં દેહ પડી ગયો, પ્લેન તૂટી ગયું, દરિયામાં ડૂબી ગયા, તોય પણ અંતકાળે દિલથી ભગવાનને આપણે ભજ્યા છે. ભલે આજ મહારાજ આપણી જોડે વાતો ના કરતા હોય, ભલે આજ મહારાજ આપણને આમ પ્રગટ છે એમ ના દેખાતું હોય, પણ માનો પ્રગટ છે, પ્રગટ માનીને એને ભજીએ, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીએ, આવા શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખીએ, અંતકાળે જે વલીભાઈનું થયું ને એ જ આપણું થવાનું. સત્સંગ એનો એ જ છે, મહારાજ એના એ જ છે, સાધુ એના એ જ છે, શાસ્ત્ર એના એ જ છે, વાત એની એ જ છે, સમય એનો એ જ છે.
દિલથી ભગવાનને ભજીએ. બસ આ કાર્ય કરવા માટે જ આપણી આખી જિંદગીની મહેનત છે. આ સવાર ઉઠીને કથા સાંભળીએ ને કરીએ, સાંજે ઉઠીને કથા સાંભળીએ ને કરીએ, આપણે મંદિરે આવીએ, આરતી સ્તુતિ આદિ ઘેર કરીએ, પાંચ માનસીઓ કરીએ, ધર્મ નિયમ પાડીએ, નાતની મોહબતમાં ના લેવાઈએ, આ બધાયનું ફળ આપણને અંતકાળે મળવાનું છે. અંતકાળે મહારાજ આમ જ કહેશે કે અમે તને દર્શન દેવા નહીં, તને લેવા આવ્યા છે. મહારાજની ઈચ્છા છે તો ચાર દી પહેલાંય કહેશે ને, અગિયાર દી પહેલાંય કહેશે ને, મહિના પહેલાંય કહેશે, પણ અંતકાળે તો અવશ્ય મેં કહેવાના કે અમે તને લેવા આવ્યા છે. અને મહારાજ આમ આપણને વિમાનમાં બેસાડતા હોય, બસ એ ઘડીની વાટ, અને એ ઘડી માટે જ આપણી રાતને દિવસ મહેનત છે. આપણું તમામ કાર્ય એ ઘડી માટે છે કે એ વાલો આપણને અંતકાળે આવીને કહે હું તને લેવા આવ્યો છું. એવું સુન્યું વાલાનું વચન, ચાલ્યા વાલી ભાઈ તજે તન, દીઠા સતસંગી કો સંગે સૌએ, માન્યું આશ્ચર્ય મનમાં બહુએ. કુસંગી ને સત્સંગી બધાએ જોયું, આટલા બધા બળદને, આટલા બધા ગાડાઓને, આટલા બધા ઘોડાઓને, આટલા બધા વિમાનો લઈને મહારાજ આવ્યા હોય. મુખ્ય વિમાન વલ્લીભાઈ માટે છે, મુખ્ય વિમાનમાં શ્રીજી મહારાજ સાથે વલ્લીભાઈ બેઠા, અનંત મુક્તો તેજ તેજ તેજને મધ્યે એ ખેતરોની અંદર, કેલોદના ખેતરો કેટલા પવિત્ર થયા, જે ખેતરોમાં અક્ષરધામના મુક્તો વલ્લીભાઈને લેવા આવ્યા. જાણે કોઈ મોટો જાનૈયો હોય અને એની જાન કાઢવાની હોય ને હજારો લોકો આવે, એમ શ્રીજી મહારાજ. યાદ રાખો ભક્તો, જાન તો ઘોડા ઉપર બધાને બહુની નીકળીને, હાથી ઉપર નીકળીને, કોકની ગધેડા પર નીકળતી હશે. જાન તો બહુ નીકળીને જાનમાં બહુ ચડ્યા, પણ એ જ જાન સાચી છે કે જ્યારે વર પુરુષોત્તમ થાય અને પુરુષોત્તમ નારાયણ વર થઈને આપણને પરણવા માટે એની જાન લઈને અક્ષરધામમાંથી મુક્તો એ સહિત અંધકાળે આવે, એ જ લગ્ન સાચા છે. હથે વાળો જ્યારે હરી સાથે થાય છે એ જ લગ્ન સાચા છે. બાકીની જાન તો ખોટી છે, બાકીની જાનમાં કાંઈ લેવાનું નથી. જેમાં આપણે વર થયા હોય એમાં કાંઈ લેવાનું નથી. વર તો એક પુરુષોત્તમ નારાયણ છે. એ જ્યારે પુરુષોત્તમ નારાયણ વર થઈને આવે એના જાનૈયાઓને લઈને, અને જ્યારે આપણે એની સાથે અંધકાળે લગ્ન થાય અને અખંડ સોહાગને આપણે પામીએ અને અખંડ પુરુષોત્તમની સેવાની અંદર રહેવાય, એ જ આપણા જીવનનું સાચું લક્ષ છે. વલીભાઈને આજે એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વલીભાઈ ધામમાં જાય, આખા ગામને દેખાય, લોકોએ આ પરચો જોયો, થયો પરચો પ્રગટ પ્રમાણ, નહીં માને મૂરખ જાન, એમ કહી રહ્યા નર નારી, જોઈ સામર્થી સ્વામીની ભારી. જે લોકોએ જોયું એ લોકો એવું બોલ્યા કે આવો પરચો ભગવાન સ્વામિનારાયણ પૂરે છે, આ પરચાને તો જે લોકો અભાગી હશે, જે લોકો મૂરખ હશે એ જ નહીં માને, બાકીના બધાને આ વાત મનાશે. આવું કહી મહારાજના સામર્થ્યને બધા વખાણ કરવા લાગ્યા. નાતને પણ એમ થયું, આપણે વલીભાઈનો વિરોધ કરતા હતા પણ વલીભાઈ તો બહુ મોટા ભગત, જો એના ભગવાન હાચા, અંતકાળેને લેવા આવ્યા. આ પરચો આપણને એમ શીખવાડે છે, વલીભાઈ જેવા મુસ્લિમ ભક્ત જો આટલી નિષ્ઠા રાખતા હોય તો આપણને તો મહારાજ પરંપરામાં મળ્યા છે. માટે મહારાજ સિવાય, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કાર્યાણીના બીજા પ્રમાણે સર્વોપરિ તો એક મારો મહારાજ છે. ગુરુજીના સૂત્ર પ્રમાણે એક મહારાજના સ્વરૂપમાં અચળ નિષ્ઠા રાખીને મહારાજને આપણે ભજીએ, ગુરુજી જેવા મોટા પુરુષના વચનની અંદર ખપી જઈએ, એના વચન માટે જે કરવું પડે બધું જ કરી દઈએ, એના માટે નાત આ જાત આદિક બધું છોડવું પડે, વ્યવહાર છોડવો પડે તે છોડી દઈએ, એવા મોટા પુરુષના વચને ચૂરે ચૂરા થઈએ, તો અંતકાળે આપણી પણ આવું સૌભાગ્યના વીક્ષણો આપણને પ્રાપ્ત થાય, એવું સ્વામીનું આ પરચા વિભાગનું તાત્પર્ય છે. હજુ પણ એક પરચો છે, ક્યારેક એ જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે પરચો આગળ વાંચીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.